हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। धोरण 9 चैप्टर 7 पार्ट 2 शब्दार्थ जोईए। एतद्वचनम द्वचनम एटले आ वचन श्रुत्वा सांभळीने सदर्पम एटले अभिमान साथे किमव मुच्यते आवुं शा माटे कहो छो। आपत्काले ही उपस्थिते आपत्तिनो समय आवी पड़े त्यारे आपत्काले એટલે આપાતકાળ એટલે આપત્તિનો સમય। વૃદ્ધાનામ એટલે વૃદ્ધોનું અથવા વડીલોનું। વચનમ બોલવું અથવા વચન। ગ્રાહ્યમ એટલે સ્વીકારવું। સર્વત્ર એવ બધે જ વિચારેણ વિચાર વડે। ભોજનેપ્ય પ્રવર્તનમ એટલે ભોજન માટે પ્રવૃત્તિ થઈ શકે નહીં અથવા ભોજન પણ થઈ શકે નહીં। ઉક્તમ ચ એટલે અને કહેવાય છે। શંકાભી એટલે શંકાઓથી અથવા સંદેહથી। સર્વમ આક્રાંતમ બધું છવાયેલું અથવા બધું જ રોકાયેલું। પ્રવૃત્તિ કુત્ર કર્તવ્ય પ્રવૃત્તિ ક્યાં કરવી। જીવિતવ્યમ જીવવા યોગ્ય। કથમ શા માટે અથવા કેવી રીતે। નો એટલે ચોક્કસ અથવા નિશ્ચિત। વા એટલે અથવા। ઝાલે એટલે ઝાડ ઉપર। ઉપાવિશન એટલે બેઠા। અનંતરમ પછી। ઝાલેન બધા એટલે ઝાડ વડે બંધાયા। ઝાલ બધા એટલે ઝાડથી બંધાયેલા। યશ્ય વચનેન જેના કહેવાથી। સંપતન પડ્યા હતા। કુર્વંતી સ્મ કરવા લાગ્યા। વિસ્મય એવ કા પુરુષ લક્ષણમ એટલે કે કાયર માણસનું જ વિસ્મય નવાઈ પામે છે। તદત્ર તો અહીં। ધૈર્યમ વલ્લભવ્ય ધીરજ ધરીને। ઇદાનિમ અત્યારે। ઇવમ એટલે આમ। ક્રિયતામ એટલે કરાય અથવા કરો। એક ચિતી ભૂય એક મનવાળા થઈને। આદાય એટલે લઈને। ઉડીતામ ઉડી જાઓ। અલ્પાનામ વસ્તુનામ અપી નાની નાની વસ્તુઓનું પણ। સહતિહ સંગઠન કાર્ય સાધિકા એટલે કે કાર્યને સિદ્ધ કરનાર। ગુણત્વમ આપણને ત્રોણેહ દોરડું બનેલા તણખલાઓથી। મતદંતીન એટલે કે મંદો મત હાથીઓ। બંધયતે એટલે બંધાય છે। ઉત્પતિતાહ એટલે ઉડ્યા। જાલાપહાર કાન એટલે જાળને લઈ જનારાઓને। અવલોક્ય એટલે જોઈને। પશ્ચાત એટલે પાછળ। સુદૂરમ એટલે ખૂબ દૂર। પ્રતિનિવૃત્ત પાછો વળ્યો। લુબ્ધકમ એટલે શિકારીને। હિરણ્યક નામસ્ય મમ મિત્રસ્ય મૂષકરાજસ્ય એટલે મારા મિત્ર હિરણ્યક નામના મૂષકરાજની। સમીપે એટલે પાસે। બંધાત એટલે બંધનમાંથી। મુક્તાના એટલે છૂટા। કરિષ્યતિ કરશે। સમગચ્છન ગયા। સ્વીકૈયઃ પોતાના। તીક્ષ્ણેહ દંતેહ તીક્ષ્ણદાંતો વડે। છિન્નાની એટલે કાપ્યા। યથેષ્ટ દેશાન પસંદગીના સ્થળે અથવા જ્યાં જવું હોય ત્યાં। એતદ્વચનમ દ્વચનમ શ્રુત્વા કશ્ચિત કપોતઃ સદર્પમ વદત આ કિમેવ મુચ્યતે। આ વચન સાંભળીને એક કબૂતરે અભિમાન સાથે કહ્યું, અરે આવું શા માટે કહો છો। વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ એટલે કે જ્યારે આપત્તિનો સોરી અહીંયાથી લ્યો આપાતકાલે। વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ આપાતકાલે યુપસ્થિતે। આપત્તિનો સમય એટલે કે જ્યારે મુશ્કેલીનો સમય આવી પડે ત્યારે વૃદ્ધોનું અથવા વડીલોનું બોલવું સ્વીકારવું જોઈએ। સર્વત્રેવ વિચારેણ ભોજનેપ્ય પ્રવર્તનમ અને બધે જ વિચાર કરતાં ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં। ઉક્તમ ચ અને કહેવાયું છે કે શંકાભિહ સર્વમાં ક્રાંતમનમ પાનમ ચ દુર્લભમ। શંકાઓથી બધું છવાયેલું છે અને ખાન પાન બધું કેવું છે દુર્લભ એટલે નકામું છે। પ્રવૃત્તિ કુત્ર કર્તવ્ય જીવિતવ્યમ કથમનું વા પ્રવૃત્તિ ક્યાં કરવી અને ખરેખર જીવવું કેવી રીતે। તસ્ય તદવચનમ શ્રુત્વા સર્વે કપોતાહ તત્ર જાલે ઉપાવિશન તેનું તે વચન સાંભળીને બધા કબૂતરો ત્યાં ઝાડ ઉપર બેઠા। અનંતરમ તે સર્વે જાલેન બધા અભવન અને પછી તે બધા ઝાડથી બંધાઈ ગયા। ફક્ત ગુજરાતી ત્યાં સુધીનું। આ વચન સાંભળીને એક કબૂતરે અભિમાન સાથે કહ્યું, અરે આવું શા માટે કહો છો। મુશ્કેલીનો સમય આવી પડે ત્યારે વડીલોનું બોલવું સ્વીકારવું જોઈએ।
પણ બધે જ વિચાર કરતા ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. અને કહેવાયું છે કે શંકાઓથી બધું છવાયેલું છે, ખાનપાન બધું કેવું નકામું છે. પ્રવૃત્તિ ક્યાં કરવી અને ખરેખર જીવવું કેવી રીતે તેનું તે વચન સાંભળીને બધા કબૂતરો ત્યાં ઝાડ ઉપર બેઠા અને પછી તે બધા ઝાડથી બંધાઈ ગયા. અથ ઝાલ બધા તે યસ્ય વચનેન તત્ર સંપતન તસ્ય કપોતસ્ય તિરસ્કારમ કુર્વંતી સ્મ. હવે ઝાડથી બંધાયેલા તે બધા જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. તસ્ય તિરસ્કાર શ્રુત્વા ચિત્રગ્રીવ અબદત. તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો, વિપત્ત કાલે વિસ્મય એવ કા પુરુષ લક્ષણ. વિપત્તિના સમયે વિસ્મય જ કાયર માણસનું લક્ષણ છે. તદત્ર ધૈર્યમ વબલસ્ય ઇદાનિમ ક્રિયતા. તો અહીં ધીરજ ધરીને અત્યારે આમ કરો. સર્વે એક ચિત્તી ભૂય જાલમાદાય ઉડિતાયમ યતઃ. બધા એક મનવાળા થઈને ઝાડ લઈને ઉડી જાઓ, કેમ કે અલ્પાનામપી વસ્તુનાહમ સહતિ કાર્ય સાધિકા. નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય. તૃણે ગુણત્વ માપનેહ બંધયતે મતદંતી નહ. દોરડું બનેલા તણખલાઓથી મંદોમત હાથીઓ બંધાય છે. ઇતિ વિચિંત્ય સર્વે કપોતાહ જાલમાદાય ઉત્પિતતા. એમ વિચારીને બધા કબૂતરો ઝાળ લઈને ઉડ્યા. તતઃ સવ્યાધઃ તાન જાલાપહાર કાન અવલોકયઃ પશ્ચાત ધાવતી. પછી તે પારથી ઝાળને લઈ જનારા તેમને જોઈને પાછળ દોડ્યા. પરંતુ તાન સુદૂર ગતાન દૃષ્ટવા વ્યાધઃ પ્રતિનિવૃત્તઃ. પરંતુ તેમને બહુ દૂર ગયેલા જોઈને પારથી પાછો વળ્યો. લુબ્ધકમ નિવૃત્તમ દ્રષ્ટવા ચિત્રગ્રીવ અવદત. પારધીને પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવ બોલ્યો, હિરણ્યકશ્ય નામકશ્ય મમ મિત્રસ્ય મૂષકરાજસ્ય સમીપે વયગચ્છામ. મારા મિત્ર હિરણ્યક નામના મૂષકરાજ એટલે ઉંદરોના રાજાની પાસે આપણે જઈએ છીએ. સ અસ્માન બંધનતાન મુક્તાન કરિષ્યતી. તે આપણને બંધન મુક્ત કરશે. તતઃ તે મૂષકરાજસ્ય સમીપમ અગચ્છમ. પછી તે બધા મૂષકરાજની પાસે ગયા. ચિત્રગ્રીવસ્ય મિત્રેણ મૂષકરાજેન સ્વકીય તીક્ષ્ણ દંતે સર્વેશા બંધનાની છિનાની. ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીણા દાંતો વડે સૌના બંધન કાપ્યા. ચિત્રગ્રીવો અપી હિરણ્યકશ્ય આભારમ મત્વા સપરિવાર યથેષ્ઠાન યથેષ્ટ દેશાન સમગચ્છત. ચિત્રગ્રીવ પણ હિરણ્યક નામનો આભાર માનીને પરિવાર સાથે મન ચાહેલા એટલે પોતાને જવું હતું તે સ્થળે જતો રહ્યો. ફક્ત ગુજરાતી. હવે ઝાડથી બંધાયેલા તે બધા જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. અને તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો, વિપત્તિના સમયે વિસ્મય જ કાયર માણસનું લક્ષણ છે. તો અહીં ધીરજ ધરીને અત્યારે કામ કરો. બધા એક મનવાળા થઈને ઝાડ લઈને ઉડી જાઓ, કેમ કે નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. દોરડું બનેલા તણખલાઓથી મંદોમંદ હાથીઓ બંધાય છે. એમ વિચારીને બધા કબૂતરો ઝાડ લઈને ઉડ્યા. પછી તે પારથી ઝાડ લઈને જનારા તેમને જોઈને પાછળ દોડ્યા. પરંતુ તેમને બહુ દૂર ગયેલા જોઈને પારથી પાછો વળ્યો. પારધીને પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવ બોલ્યો, મારા મિત્ર હિરણ્યક નામના મૂષકરાજની પાસે આપણે જઈએ છીએ, તે આપણને બંધન મુક્ત કરશે. પછી તે બધા મૂષકરાજની પાસે ગયા. ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીણા દાંતો વડે સૌના બંધન કાપ્યા. ચિત્રગ્રીવ પણ હિરણ્યકનો આભાર માનીને પરિવાર સાથે મન ચાહેલા સ્થળે જતો રહ્યો. ટૂંકમાં જ્યારે આપણે કોઈ એવી વિપત્તિ આવે ત્યારે બધા મળીને કામ કરીએ તે હંમેશા કેવું થાય છે, સિદ્ધ કરનારું હોય છે.